पर प्रधानमंत्री के खास साहब एक छोटा सा काम कर दीजिए, अहमदाबाद मुंबई हाई स्पीड बुलेट ट्रेन चालू करवाई। શું તમે જાપાન સરકારને આપેલા વાયદા પ્રમાણે અને ભારતની સંસદે ભારતને આપેલા કાયદા પ્રમાણે આ 192 ગામના ખેડૂતોની પરવાનગી લીધી? અસંવેદનશીલ સરકાર છે આ। નેપાળના માટે જો કરોડો રૂપિયા મળતા હોય, અફઘાનની સંસદ જો આપણા વડાપ્રધાન બનાવવા માંગતા હોય, તો પોતાના ગામના, પોતાની માટીના, પોતાના કલ્ચરના લોકો સાથે બેસીને વાતચીત કરવામાં શું તકલીફ થાય? આ વિકાસ આલવાનો વિકાસ નહીં, લેવાનો વિકાસ। જો આ ખોટું સપનું છે, સચ્ચું કેમ બાર આટલું બધું સહન કરી દીધેલું છે, હવે આ બુલેટ ટ્રેન સહન નહીં થાય। બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ અત્યારે તૈયાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં, પુનર્વસવાટ અને પુનર્સ્થાપન ખરું, ગુજરાતમાં નહીં। મહારાષ્ટ્રના ખેડૂતને પૂછવાનું, 192 ગામના ગુજરાતના ખેડૂતને પૂછવાનું નહીં। આ સમાનતા કહેવાય કે અસમાનતા? આજે આ બુલેટ ટ્રેન ઇફેક્ટેડ વાળી છે આખી, વર્તરામ મળે જોઈતું જ નથી। ગુજરાતમાં લગભગ 380 કિલોમીટરની લંબાઈમાં 2500 કરતા વધારે અસરગ્રસ્ત બુલેટ ટ્રેનનો વિરોધ કરે છે અને બુલેટ ટ્રેન માટે જમીન આપવા નથી માંગતા। એ લોકોના અધિકારીઓ ખેડૂતોને ધમકી આપે કે તમે જો આ જમીન માફી કરવા નહીં દો તો અમે ફાયરિંગ કરતા સુધા અટકાઈશું નહીં।